गुजरात इंडक्शन फर्नेस એસોસિએશને સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરી છે। છેલ્લા કેટલાક મહિનાથી ઓટો સહિતના વિવિધ ઉદ્યોગોમાં મંદીની સ્થિતિને કારણે તેમની કાચા માલની માંગમાં નોંધપાત્ર ઘટાડો થતા ગુજરાત સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઇન્ડસ્ટ્રીઝ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે। ઓટો ફેબ્રિકેશન, પતરા, પાઇપ, ટીએમટી વગેરેના ઉત્પાદન માટે અત્યંત જરૂરી કાચા માલનો સપ્લાય સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઇન્ડસ્ટ્રીઝ તરફથી થાય છે, પરંતુ ઉપરોક્ત ઉદ્યોગમાં નબળાઈને કારણે કાચા માલની માંગ નોંધપાત્ર ઘટી છે, જેની નકારાત્મક અસરો હવે જોવા મળી રહી છે। આજનો જે અમારો મુદ્દો છે કે અમારી ઇન્ડસ્ટ્રીઝને અમારી ઇન્ડસ્ટ્રીઝમાં રોજીરોટી બચાવવાનું અભિયાન છે, અમારી બધાની અમારા લેબરોની આ ઇન્ડસ્ટ્રીઝની સિચ્યુએશન જે છે એ સિચ્યુએશનના હિસાબથી બધાના બેરોજગાર થાય ને આજે આખા ગુજરાતમાં 50 ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે અને 50 બંધ થવાની આરે ઉપર છે ને આજની તારીખમાં જે ચાલુ છે એમને બી રોજનું લાખો રૂપિયાનું નુકસાન છે ને એક નુકસાન સહન કરવાની ક્ષમતા બધાની ઘટી ગઈ છે, કેમ કે આ નુકસાની કરતાં કરતાં આજે અમને લગભગ 50 દિવસો વીતી ગયા છે। આ પરિસ્થિતિ ડે ટુ ડે એટલી બધી ખરાબ થઈ ગઈ છે, જેના અનુસંધાનમાં અમે અમારા ગુજરાત સરકારશ્રીને રિક્વેસ્ટ કરવા જઈએ છે કે અમારી ઇન્ડસ્ટ્રીઝને બચાવો, લાખો લોકોને બેરોજગાર થાય એના માટે અમને કંઈક પેકેજ, અમને કંઈક સુવિધા, અમને કંઈક રાહત કરી આપે જેનાથી અમારી ઇન્ડસ્ટ્રીઝ પાછી ઊભી થઈ શકે। આજે કોઈકને બંધ કરવો હોય ઇન્ડસ્ટ્રીઝ, નાનીમાં નાની ઇન્ડસ્ટ્રીઝ હોય, એકદમ સ્મોલ કેટેગરીની, એને બી બંધ કરવાનું હોય તો ગુજરાત ગવર્મેન્ટના 4.5 લાખ રૂપિયા પાવરનો રેટ છે, એને મહિને 4.5 લાખ રૂપિયા પાવરના પૈસા અમારે આપવા જ પડે, પછી અમારા લેબરને 10 લાખ રૂપિયા આપવા પડે, મિનિમમ વ્યાજ ઇન્ટરેસ્ટ આપવું પડે, એ બધું થઈને મહિને 30 લાખ રૂપિયાનું નાનામાં નાની ઇન્ડસ્ટ્રીઝનો ખર્ચ આવે। જે પરિસ્થિતિ છે એ મિનિમમમાં મિનિમમ પરિસ્થિતિના હિસાબે આવી પરિસ્થિતિ છે, એનાથી 10 ગુણા 50 ગુણા મોટા બી છે, જેમને બહુ લાખો રૂપિયાનું નુકસાન જાય છે। આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત ઇન્ડક્શન ફર્નેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ ઇનામુલ હક ઇરાકીએ જણાવ્યું હતું કે ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી નબળાઈના માહોલ ચિંતાનું કારણ છે। સમગ્ર ઉદ્યોગ ભારે સમસ્યાનો સામનો કરી રહ્યો છે, ત્યારે સરકાર રાહત પેકેજ સાથે વિવિધ નીતિગત પગલાની જાહેરાત કરે તેવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। ઉદ્યોગ વીજળીના ઊંચા બિલને કારણે જંગી ભારણ અનુભવી રહ્યો છે, ત્યારે સરકાર આ દિશામાં સકારાત્મક પગલા ભરીને ઉદ્યોગની વૃદ્ધિને બળ આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરશે। સરકાર પાસેની અમારી એક એવી રિક્વેસ્ટ છે કે તમે અમને પાવરના પૈસા ઓછા કરી દો, જે પાવરના પૈસા ઓછા કરવાથી અમારી સેકન્ડ રો મટીરિયલ પાવર છે, જેનાથી અમે ઊભા થઈ શકીએ। અમારી ગુજરાત ગવર્મેન્ટ શ્રીને નમ્ર વિનંતી છે, રિક્વેસ્ટ છે કે આ રોજગારને બચાવવા માટે અમને પાવરનો રેટ એક ઓછો કરી દો, એની અંદરથી અગર કોઈકને બંધ કરવું હોય તો એને મીટર જે 4.5 લાખ રૂપિયાનું છે એ મીટરમાં રાહત કરી દો, એને 0 કરી દો, એમાં મીટર કોઈકને બંધ કરીને નુકસાની ના કરવી હોય તો એના પૈસા ઓછા થાય। બીજી જે અમારે એક્સપોર્ટ જે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ વધારે ડેવલપ થાય એના માટે જે રીતે ગુજરાત ગવર્મેન્ટે પાવરનો ને યુઝ એના સિવાય જે કાપડ ઇન્ડસ્ટ્રીઝમાં જે ફાયદો આપ્યો છે એ ફાયદો અમને બી આપે, અમને એક્સપોર્ટ જે કરે એને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે 2.8 છે એને વધારીને એને 12% કરી આપે, જેનાથી અમે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગુજરાતના લડવૈયા લડી શકે ને ઇન્ટરનેશનલ માર્કેટમાં અમે માલ અહીંયા આપણા દેશમાં ડિમાન્ડ ના હોય તો અમે એને એક્સપોર્ટના રીજનથી આખા વર્લ્ડમાં અમે ડોલર લઈ આવીએ ગુજરાત માટે। અમારા આજે અમારી જો ગુજરાતમાં અમે ડોલર લાવીશું ને એ બી ગુજરાતની સરકાર માટે, ઇન્ડિયાની સરકાર માટે એ બહુ સારી વસ્તુ છે, જેનાથી અમને રિબેટ આપે, અમે ડોલર લઈ આવીએ ગુજરાત માટે ને આ ઇન્ડસ્ટ્રીઝ ગમે તે રીતે ટકી શકે। અહીંયા ડિમાન્ડ ના હોય તો અમે એક્સપોર્ટમાં જઈએ, એટલે આના વાળા ગાળા સચવાઈ રહે તેવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક સ્તરે
નબળી માંગની સ્થિતિમાં ઉદ્યોગની નિકાસોને પ્રોત્સાહન આપવા માટે સરકાર જરૂરી પગલાં ભરે તે આવશ્યક છે. આનાથી માલના ભરવામાં સમસ્યા નહીં રહે તેમજ સ્થાનિક ઉદ્યોગોની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મકમાં પણ વધારો કરી શકાશે.